બીજા બે દિવસ લાગે એટલે ત્રણ દિવસ થઈ એના પછી વધે જયારે વધે 7-8% તમે વિચાર્યું કે 10% વધે ને પછી વેચીશ એને સ્વિંગ ટ્રેડિંગ કરે સ્વિંગ ટ્રેડિંગ પછી આવે ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં શું છે કે આજે લીધા બરોબર ને ભૂલી જવાનું પછી જોવાનું નહીં એને પછી આવતા મેં બીજા એ જ શેરમાં બીજા પૈસા નાખવાના અથવા મહિના પછી જોવાનું કે 3-4-6-7 મહિના પછી જોવાનું વચ્ચે જોવાનું નહીં એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય પછી એસઆઈપી એસઆઈપી એટલે સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ આવે છે તમે શેરમાં પણ કરી શકો હવે સપોઝ તમારે રિલાયન્સના શેર છે રિલાયન્સ તમારે વિચાર કરે કે મારે રિલાયન્સના દર મહિને એક એક શેર લેવો છે બરોબર તો તમે શું કરો એક મહિનામાં એક શેર લઈ લો કોઈ પણ દિવસે એને એસઆઈપી કહેવાય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે 4-5 તરીકે તમે કરી શકો જેને પાસે પૈસા છે હવે જેને પાસે પૈસા છે શું કરે છે ઓફિસ લઈને બેસી જાય છે દુકાન લઈને બેસી જાય છે મજદૂરી કોણ કરે છે જેના પાસે પૈસા નહી એ દોડ મજદૂરી કરે ચલો આવે છું પેલું લો એ કરું આ કરું કેમ કે મજદૂરી કરે પૈસા નહીં તો શું કરે મજદૂરી તો કરે મહેનત તો કરવી પડે સમજો કે નહીં ઇન્ટરડે કરીને 500 તો 500 રૂપિયા લઈ લઉં 1000 તો 1000 રૂપિયા લઈ લઉં એટલા એટલા જેમ ઇન્ટરડે માં જેટલા મળે દાખલે કદે મળે એક દિવસ માં 500 હજાર મળી જાય છે એટલા ઇન્વેસ્ટમેન્ટ મળી જાય કરે માણસો 10 હોય ને લુખાઓ 1000 સમજે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે 10 જણા શું કરે બાપ દાદા પૈસા છે એ આવવાનું છે મળવાનું છે એ રોક્યા છે એ નીચે જાય ઉપર જાય ને કઈ ટેન્શન છે નહીં હવે જેની પાસે પૈસા નહીં બરોબર મારી પાસે પૈસા નહીં પેલા પેલાથી માંગ્યા આવે પેલાથી માંગ્યા આવે અથવા પોતાના વધે છે ઘટે છે શું થાય છે શું થાય છે બરોબર કે નહીં કેમ કરીએ કેમ કે આપણને ભય છે ભય કેમ છે કે આપણે પાસે એક્સ્ટ્રા પૈસા નહીં એ જ પૈસા પર આપણે જિંદગી કાઢવાની છે એટલે આપણે એ ડરને લીધે આપણે એ નહીં કરી શકતા અને ઇન્વેસ્ટમેન્ટમાં મેં તમને કીધું શેર ખરીદો એટલે 2-3 દિવસો પછી તમારા એકાઉન્ટમાં આવે એટલે આજે તારીખ ખરીદો તો બીજા 2 દિવસ પછી આવે એકાઉન્ટમાં આવે એટલે તમને દાખલા થોડો ઘણો નફો છે વેચતા તમે અઠવાડિયામાં એ કદાચ ક્લિયર થાય છે